નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આજ રોજ ચર્ચા કરીએ ગુજરાત રોજગાર સમાચાર તારીખ આઠ માર્ચ બે હજાર ત્રેવીસના એમસીક્યુ ટેસ્ટ સિરીઝની સર્વપ્રથમ ક્વેશ્ચન આપણી સમક્ષ છે કે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે અયોગ્ય વિધાન શોધવાનું છે સર્વપ્રથમ વિધાન આપેલું છે કે ગેટ પર્વતો મુખ્યત્વે પ્રસ્થર ખડકોના બનેલા હોય છે તો આ વિધાન યોગ્ય છે બીજું વિધાન એવું કહે છે કે ગેટ પર્વતો લંબાઈ કરતાં પહોળાઈમાં વધુ વિસરેલા હોય છે તો આ વિધાન જે છે એ તંદન ખોટું છે લંબાઈ વધુ હોય પહોળાઈ ઓછી હોય છે પછી વાત કરીએ ગેટ પર્વતોમાં સાગરીય જીવાશિષો અને અશ્મિઓ મળી આવે છે તો આ વિધાન યોગ્ય છે ચોથું વિધાન એવું કહે છે કે ગેટ પર્વતોની રચના ભૂનિમ્ન વળાંકોમાંથી થઈ હોવાનું મનાય છે તો આ વિધાન એ યોગ્ય છે તો આપણું જે આન્સર જે આવશે જે અયોગ્ય છે તે કયું આવશે તો કે બી આવશે તો આપણે તેને ટીક કરી દઈએ આ વિધાન જે છે તે અયોગ્ય છે પછી આગળના ક્વેશ્ચન તરફ વધીએ તો કે યુરોપમાં આવેલ બ્લેક ફોરેસ્ટ અને વોજેસ કેવા પ્રકારના પર્વતો છે તો આનો આન્સર આવશે કે ખંડ એટલે કે હોસ્ટ પર્વતો છે પછીનો જે ક્વેશ્ચન છે તે છે ગુજરાતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા તો અગત્યનો સવાલ છે આનો આન્સર આવશે રસિકલાલ પરીખ પછી છે ગુજરાતના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ હતા તો આનો આન્સર આવશે માણેકલાલ શાહ ગુજરાતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા તો આનો આન્સર શું આવશે આનો આન્સર આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ પછી જે ગુજરાતના પ્રથમ મંત્રી મંડળમાં કેટલા નાયબ મંત્રીશ્રીઓ હતા તો નાયબ મંત્રીશ્રીઓની સંખ્યા હતી આઠ ગુજરાતના પ્રથમ માર્ગ મકાન મંત્રી કોણ હતા આનો આન્સર આવશે રતુભાઈ અદાણી નીચેનામાંથી ક્યુ વિધાન યોગ્ય છે તો આપણે અહીંયા યોગ્ય વિધાન શોધવાનું છે ગુજરાતનું પ્રથમ બજેટ ડોક્ટર જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું તો શું આ યોગ્ય છે તો કે આ જે વિધાન છે એ યોગ્ય છે બીજું વિધાન છે કે ગુજરાતનું પ્રથમ બજેટ બાવીસ ઓગસ્ટ ઓગણીસો સાઠના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી રજૂ કરવામાં આવ્યું હતું તો આ યોગ્ય છે ત્રીજું વિધાન એવું કહે છે કે ગુજરાતનું પ્રથમ બજેટ કુલ એકસો પંદર કરોડનું હતું તો આ વિધાન યોગ્ય હોવાથી જે આપણો આન્સર આવશે શું આવશે તો કે ઉપરના તમામ આવશે તો એને આપણે ટીક કરી લઈએ બરાબર પછી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રિદિવસીય ઈલોરા અજન્ટા આંતરરાષ્ટ્રીય મહોત્સવ ક્યાં યોજાયો હતો તો સિમ્પલ આન્સર આવશે આનો આનો આન્સર આવશે ઔરંગાબાદ ક્યાં આવેલું છે તો કે મહારાષ્ટ્રમાં આવેલું છે પછી ત્રિવેણી કુંભો બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો આનો આન્સર આવશે પશ્ચિમ બંગાળમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તાજેતરમાં ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કોઈ નિમણૂંક કરવામાં આવી છે તો આનો આન્સર જે આવશે તે આવશે સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ચીફ ચીફ જસ્ટિસ બન્યા છે એઝ અ લેડી બરાબર ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવવાનું છે તો મેં તમને કહ્યું તેમજ આનો આન્સર પણ શું આવશે તો કે સો સોનિયાબેન ગોકાણી જ આવશે પછી વાત કરીશું કે આ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના તમામ તાલુકાઓમાં ડાયાલિસિસની સેવાઓ શરૂ કરવામાં આવી છે તો આ જે પ્રોગ્રામ છે તેનું નામ છે વન નેશન વન ડાયાલિસિસ પછી છે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો આનો આન્સર આવશે કે દસ ફેબ્રુઆરી આગળનો ક્વેશ્ચન આપણી છે કે ગુજરાતના કયા જિલ્લાને રસાયણ મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તો આનો આન્સર સૌને ખબર જ છે કે ડાંગ જિલ્લો ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલ તાલીમ યોજનાનું પૂરું નામ જણાવવાનું છે તો આનો જે આન્સર આવશે તે શું આવશે તો કે તે આવશે ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન બરાબર તાલીમનું ફૂલફોર્મ થશે ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન આગળ છે ગુજરાત રાજ્યની પરિક્રમા પ્રથ યોજના સાની સાથે સંબંધિત છે તો ગુજરાત રાજ્યની પરિક્રમા પંથ એ સીમાવર્તી વિસ્તારના ગામોને જોડવાની યોજના સાથે સંબંધિત છે વાત કરીએ વર્ષ વર્ષમાં વિશ્વ પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો વિશ્વ પુસ્તક મેળાનું આયોજન વર્ષ બે હજાર ત્રેવીસ માટે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું આગળ વાત કરીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સરગા માતાને એક હજાર દિવસ સુધી નીચેનામાંથી શું આપવામાં આવશે તો આનો આન્સર આવશે કે બે કિલો ચણા એક કિલો તુવેર દાળ એક સિંગ સિંગતેલ આપવામાં આવશે કયા સુધીની તો કે એક હજાર દિવસ સુધી વાત કરીએ તાતરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કોલ જનજાતીય મહાકુંભ ક્યાં યોજાયો હતો તો આનો આન્સર આવશે મધ્યપ્રદેશમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કયા દેશે સંચાર ઉપગ્રહ ઝોગ સિંગ છવ્વીસ છોડ્યો છે તો આનો આન્સર આવશે ચીન વર્ષ બે હજાર ત્રેવીસમાં કયા શહેરની મેટ્રો દ્વારા વર્ચ્યુઅલ શોપિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો આનો આન્સર આવશે દિલ્હી મેટ્રો પછી જે તાજેતરમાં મુંબઈ ચરગેસ સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તો સિમ્પલ આન્સર છે શ્રી દેશમુખ સ્ટેશન રાખવામાં આવ્યું છે આગળ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતનું પ્રથમ હાઇબ્રિડ સોકેટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર આવશે તમિલનાડુ મિશન વર્ષ બે હજાર ત્રેવીસમાં યુથ ટ્વેન્ટી ઇન્ડિયા શિખર સંમેલનની યજમાની કોણે કરી હતી તો આનો આન્સર શું આવશે આનો આન્સર આવશે વડોદરા પછી છે દેશનો સૌ પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ક્યાં બનશે તો આનો આન્સર આવશે ભરૂચના ઉચેડિયા ગામ ખાતે ત્રીજી વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સના આયોજનમાં ક્યાં યોજવામાં આવી હતી તો આનો આન્સર આવશે અમદાવાદ ખાતે આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાત સરકાર દ્વારા વધુ સુદૃઢ અને સક્ષમ બનવા ક્યુ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે તો આનો આન્સર આવશે કે પરિણામ વર્લ્ડ હિયરિંગ એટલે કે વિશ્વ સુનાવણી દિવસ તરીકે કયો દિવસની ઉજવણી કરવામાં આવે છે આનો આન્સર આવશે ત્રણ માર્ચ ભારતનો સૌથી મોટો હાઇડ્રો પાવર પ્લાન્ટ કઈ નદીના કિનારે સ્થાપવામાં આવશે શું આન્સર આવશે આન્સર આવશે દિબાંગ નદીના કિનારે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે શિક્ષણના આદાન પ્રદાન માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આનો આન્સર આવશે જ્ઞાન સંગમ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આનો આન્સર શું આવશે આનો આન્સર આવશે ત્રીજી માર્ચ રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય દર મહિને કેટલી આપવામાં આવે છે તો શું આન્સર છે એનો તો કે બારસો ને પચાસ રૂપિયા પહેલાં હજાર રૂપિયા આપવામાં આવતા હતા પણ હવે તે બારસો ને પચાસ કરવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બહુ જ વખત પરીક્ષામાં આવી ચૂક્યો છે અને હજુ પણ આવવાની શક્યતા છે આન્સર આવશે આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ બે હજાર ત્રેવીસની થીમ જણાવવાની છે તો આ આ વર્ષની તેની થીમ છે ડિજિટોલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી અગેન કહું છું વિશ્વ મહિલા દિવસ બે હજાર ત્રેવીસની થીમ છે ડિજિટલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી આગળ છે કઈ તારીખે શૂન્ય ભેદભાવ દિવસ ઉજવવામાં આવે છે એટલે કે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ઉજવવામાં આવે છે આનો આન્સર આવશે પહેલી માર્ચ આગળ છે નીચેનામાંથી કયા શહેરમાં બીજી બી ટ્વેન્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આન્સર શું આવશે આઈઝોલ આઈઝોલ કયા રાજ્યની રાજધાની છે તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે વાત કરીએ પાંચમા ઔષધિ દિવસની થીમ શું છે તો પાંચમા ઔષધિ દિવસની થીમ છે જન ઔષધિ સસ્તી પણ અને સારી પણ વાત કરીએ હાલમાં નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં મહિલા એકલ ખિતાબ કોણે જીત્યો છે તો આનો આન્સર આવશે પીવી સિંધુ પછી છે રાજ્ય સરકારના વહીવટની વહીવટની સમીક્ષા અને સમચના કરવા ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી સમિતિઓ કાર્યરત છે તો આનો આન્સર આવશે ઓગણીસ સો વિદ્યાર્થી મિત્રો આ હતા તારીખ આઠ માર્ચ બે હજાર ત્રેવીસને લગતા જે ગુજરાત રોજગાર સમાચારની ટેસ્ટ સિરીઝ છે તેના ચાલીસ એમસીક્યુ આ ચાલીસમાંથી જો બત્રીસ ઉપર તમને માર્ક્સ આવે બરાબર એમાં માઇનસ પણ ગણી લેજો તો તમારી તૈયારી સારી દિશામાં છે એવું સમજો વિડિયો પસંદ પડે તમે લોકોને શેર કરજો મળી આવતો લેક્ચરમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ